चलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। बराबर, तो आज આપણે પર્યાવરણ વિષયમાં ધોરણ 4 માં જોશું, જેમાં આપણે જોવાનું છે આપણો પાઠ છે 25મો, મારો જિલ્લો, જેમાં આપણે આગલો વિડિયોમાં જોયું હતું કે જેમાં ગુજરાત વિશેની માહિતી આપણે મેળવેલી હતી કે ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે। બરાબર, તો તેના આધારે આ પાઠ છે રચાયેલો છે, તેના વિશે વાત કરવામાં આવેલી છે। તેમજ આપણો જિલ્લો રાજકોટ છે, બરાબર, રાજકોટ જિલ્લો છે, આપણે જે સિટીમાં રહીએ છીએ, બરાબર, આપણો તાલુકો અને જિલ્લો છે રાજકોટ થાય છે। તો તેવી જ રીતે રાજકોટની વિશેષતા વિશે, બરાબર, તેની અંદર કેટલા તાલુકા આવેલા છે, તો કે 11 તાલુકા આવેલા છે, તેની આજુબાજુમાં જોવાલાયક જે સ્થળો હતા, બરાબર, રાજકોટ સિટી જિલ્લામાં આપણે જે જોવાલાયક સ્થળો છે, યાત્રાધામો છે, જિલ્લામાં આપણે યાત્રાધામો યાત્રા ઐતિહાસિક સ્થળો છે, તેના વિશે આપણે માહિતી મેળવી લીધી। બરાબર, હવે આપણે પાઠના આધારે જોઈએ તો કે ભાઈ પાઠમાં શું આપેલું છે, તો કે પાઠમાં જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પોતે ભેગા મળે છે, તો કેવી રીતે, તો કે જે ગુજરાત રાજ્યના દર વર્ષે જે ખેલ મહાકુંભ થાય છે, બરાબર, જ્યાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ છે પોતાના શિક્ષકો સાથે ત્યાં આવે છે અને તે ભાગ સ્પર્ધામાં ભાગ લે છે, જે અલગ અલગ ખેલ બતાવવામાં આવે છે, એટલે કે ખેલનું આયોજન કરવામાં આવે છે, એને શું કહેવાય છે, ખેલ મહાકુંભ। તો કે દર વર્ષની જેમ આજે આ વખતે પણ ખેલ મહાકુંભ યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમ છે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો, એટલે કે ખબર છે આપણે ગુજરાતનું પાટનગર કયું છે, તો કે ગાંધીનગર છે, તો ગાંધીનગરમાં જે આ ખેલ મહાકુંભ છે ત્યાં યોજવામાં આવેલો હતો। તેમાં જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવેલા હતા, ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવેલા હતા, પોતપોતાની શાળાઓ સ્કૂલો અને કોલેજો સાથે ત્યાં મળેલા હતા, બરાબર। તો તેની સ્પર્ધાને અલગ અલગ ડિવાઈડ કરેલા હતા, તો વિદ્યાર્થીઓ છે એની રેન્જ પ્રમાણે, કે ભાઈ સ્કૂલ લેવલે હોય તો તે, શાળા લેવલે હોય તો તે, શિક્ષકો અને તેના વિદ્યાર્થીઓ હોય ત્યાં હોય, એક અલગ અલગ જગ્યા આપેલી હતી। તો તેના આધારે તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવેલા હતા, તો અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા હતા, તો તેવી રીતે જિલ્લાઓમાંથી આવેલા હતા, તેમાં સૌ પ્રથમ તો બધા એક ગાર્ડનમાં ભેગા મળે છે, કે બધા સાથે મળે છે અને બધા વાતો કરે છે, કે પોતે એકબીજાને ઇન્ટ્રોડક્શન આપે છે કે તમે કયા જિલ્લામાં આવેલા, ક્યાંથી આવેલા છો, તમારા ત્યાં જિલ્લાનું જોવાલાયક ઐતિહાસિક સ્થળો કયા છે, તમારું ત્યાં શું વખણાય છે, બરાબર। તો અલગ અલગ જિલ્લાઓ, આપણા ગુજરાતના 33 જિલ્લાઓ છે, તો 33 જિલ્લાઓમાં કંઈ જોવાલાયક અલગ અલગ સ્થળો છે, બરાબર, અને તેના વખણાતું શહેર સિટીનું વખણાતું એક માધ્યમ છે જેના આધારે આપણે જોઈએ તો, તો સૌ પ્રથમ તમને આપેલું છે કચ્છ જિલ્લો, બરાબર। તો કચ્છ જિલ્લો છે એમાં વિશ્વા છે એ પોતે રજૂ કરે છે કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું, બરાબર, તો કે મારા જિલ્લાનું મથક છે, એનું વડું મથક છે, તો કે કોણ છે, તો કે ભુજ છે, બરાબર, એનું જિલ્લાનું જિલ્લાનું મથક છે, તો કે ભુજ છે, ભુજમાં કુલ 10 કરતા પણ વધુ તાલુકાઓ છે, 10 જેટલા તાલુકાઓ છે, જેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તક ખોલીએ જેના આધારે આપણે ખ્યાલ પણ આવે, તો કે ત્યાંનો ભુજ જિલ્લો જિલ્લામાંથી આવું છું, તો કોણ કહે છે, તો વિશ્વા કહે છે, બરાબર, તો ત્યાં જિલ્લાનું મથક છે ભુજ, અમારા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ છે અને સરહદ 10 તાલુકાઓ છે અને તેની સરહદ કોને મળે છે, તો કે પાકિસ્તાનને મળે છે, બરાબર, એમની સરહદ છે એ પાકિસ્તાનને મળે છે, ભુજ કચ્છ ભુજની જે સરહદ છે તે, જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે, એટલે કે જ્યારે ભારતના રાજસ્થાન છે, બરાબર, એટલે કે આપણું જે રાજસ્થાન બાજુમાં આવે છે એ રણને પણ તે અડે છે, ગુજરાતમાં મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠાના જિલ્લાઓ પણ અમારા પાડોશી છે, એટલે કે જે આ કચ્છ છે એની આજુબાજુના વિસ્તારમાં કયા આવેલા છે, તો તેના આધારે તે કહે છે। હવે તેથી આગળ જઈએ તો કે ડાંગ જિલ્લો છે, ત્યાંથી કોણ આવેલો છે, તો કે થોમસ છે, એ પોતે ડાંગ જિલ્લામાંથી આવે છે, અને થોમસ પોતાની ડાંગ જિલ્લાની છે, એક અલગ ખાસિયત છે તે વિશે કહેવા માંગે છે, તો કે અમારો જિલ્લા વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે, ડાંગ જિલ્લો છે ગુજરાતમાં સૌથી નાનો જિલ્લો ગણવામાં આવે છે, એટલે કે ત્યાંની વસ્તી છે, ત્યાંની ઓછી વસ્તીના આધારે ડાંગ જિલ્લો છે એ
ઓછી વસ્તી ધરાવતું છે અને તે છે ઈ નાનો જિલ્લો તરીકે ગણતરી કરવામાં આવે છે બરાબર તેથી હવે આપણે જોઈ તો કે આ રીતે તે અલગ અલગ રીતે વિદ્યાર્થીનો પરિચય મેળવે છે તો હવે જોઈ તો કે અમદાવાદ અમદાવાદમાં જેના વિશે જોવાનું છે તો કે ત્યાંથી પરવીન છે પરવીન એટલે ગર્લ્સનું નામ છે પરવીન છે ત્યાં આવે ત્યાંથી આવેલી છે અને તે પોતાની વાત રજૂ કરે છે અમદાવાદમાં રહેતી પરવીન બોલી હવે પોતે વાત કરે છે તે શું કહે છે કે સાબરમતીના નદી કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે કે સાબરમતીના નદી કિનારે મારું શહેર છે અમદાવાદ છે એ વસેલું છે બરાબર અમારા જિલ્લામાં એટલે કે ત્યાં જોવાલાયક છે ધાર્મિક ઐતિહાસિક સ્થળો છે તો કે ત્યાં અમદાવાદમાં શું શું જોવાલાયક છે તો કે સીધી સૈયદની જાળી છે કાંકરિયા તળાવ છે સાબરમતી રિવર ફ્રન્ટ છે બરાબર રિવર ફ્રન્ટ અને ગાંધી આશ્રમ છે એટલે કે આ બધા જે ત્યાંના ઐતિહાસિક સ્થળો છે જે જોવાલાયક છે આ ઉપરાંત પણ ઘણું બધું ત્યાં જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વતોમાં દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે હવે એ દત્તાત્રેય છે ગુરુ દત્તાત્રેય છે જુનાગઢ પર્વત આવેલો છે બરાબર તો કે ગિરનાર પર્વત છે અને એનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે પર્વત છે બરાબર ત્યાં શિખર આવેલું છે સૌથી ઊંચું શિખર ગણાય છે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે છે એટલે કે ઊંચો ગઢ ગિરનાર છે એ વાદળો સાથે હમણાં એને વાદળ છે અડી જશે એવી કલ્પના થાય છે કે તે વાદળો સાથે આ પર્વત છે એ વાતો કરે છે આવી રીતે તે મૈત્રી પોતાની વાત છે એ રજૂઆત કરે છે તો હવે આગળ જતા ગાંધીનગર ખબર છે આપણે અમદાવાદનું પાટનગર એટલે કે આપણું ગુજરાતનું પાટનગર છે આપણે આગળ પણ જોયું તો કે ગાંધીનગર છે બરાબર તો ગાંધીનગરથી આવેલી છે છોકરી છે બરાબર ભાવિન છે એ પોતે વાત કરે છે ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું હવે ભાવિને એટલે કે સોરી ગર્લ્સને બોયઝ છે ભાવિને કહ્યું કે મારા જિલ્લામાં અક્ષરધામ બરાબર ગાંધીનગરમાં શું જોવાલાયક છે તો કે અક્ષરધામ મહુડી ધોરેશ્વર મહાદેવના ધાર્મિક સ્થાનો આવેલા છે બરાબર ત્યાં અલગ અલગ સ્થાનો આવેલા છે જે ધાર્મિક સ્થાનો છે તલવી વચ્ચે બોલી હું મહેસાણા જિલ્લાની છું મારા જિલ્લામાં મોઢેરાના વડનગર અને વડનગર આવેલું છે અને ઐતિહાસિક સ્થળો છે મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતું છે હવે કે તે ત્યાંનું કહે છે તો મહેસાણા જિલ્લાની વાત કરે છે મહેસાણા જિલ્લામાં તેણે શું જોવાલાયક સ્થળો છે કે ઐતિહાસિક સ્થળો તરીકે તો કે મોઢેરા અને વડનગર છે બરાબર ત્યાંનું મોઢેરાનું સૂર્ય મંદિર છે અને વડનગરનું કીર્તિ તોરણ છે તે જોવાલાયક સ્થળો છે તો હવે આપણે આગળ જોઈએ તો કે ત્યાંથી કોઈ તેને પહેલા એટલે કે ત્યાં હવે બીજું વ્યક્તિ બોલે છે કોણ બોલે છે તો કૃષ્ણા બોલે છે તો કૃષ્ણા બોલી ઉઠી કે મારો જિલ્લો છે નર્મદા છે નર્મદા તમને ખ્યાલ છે કે નર્મદાનું સૌથી વખણાતું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર ને સરદાર સરોવર ત્યાં બંધ બાંધવામાં આવેલો છે નર્મદા ઉપર બંધ બાંધવામાં આવ્યો છે અને તેના ઉપરથી અને ત્યાં એક સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવેલું છે ગુજરાતનું એટલે કે સૌથી ઊંચું સ્ટેચ્યુ છે બરાબર સરદાર સરોવર એટલે કે તે કૃષ્ણ બોલે છે કે મારો જિલ્લો છે નર્મદા છે મારા જિલ્લામાં આવેલા નવાગામ મુકામે નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે નવાગામ મુકામ એટલે કે નવાગામ જે છે ત્યાં નદી નર્મદા નદી છે તેની ઉપર બંધ બાંધવામાં આવેલો છે આ બંધથી રચાયેલા સરોવરનું નામ છે સરદાર સરોવર બંધ છે બરાબર સરદાર સરોવર અને ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે તમને આપણે બધાને ખ્યાલ છે સૌથી મોટી પ્રતિમા છે પછી આગળ જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાંથી આવેલી ધનરાજે કહ્યું હવે બનાસકાંઠામાંથી ધનરાજ છે એ પોતાની રજૂઆત કરે છે કે અમારા બનાસકાંઠામાં શું જોવાલાયક છે તો આ અમારા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં જ
જેશોરસિંહ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય છે એટલે કે જે બનાસકાંઠા જિલ્લાનો જે અભયારણ્ય છે અમેગઢમાં આવેલું છે અમેગઢ તાલુકામાં જેશોરસિંહ અભયારણ્ય છે અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે એટલે પોતાની કે રજૂઆત કરે છે તો કે આ અભયારણ્ય છે એ કોના માટે અભયારણ્ય એટલે કે તેને શું કહેવામાં આવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે અભયારણ્ય એટલે કે જ્યાં પ્રાણી છે વન્ય પ્રાણીઓ છે એને સુરક્ષિત જગ્યા આપવામાં આવે છે અને સારી રીતે નિર્ભય રીતે મુક્તપણે હરીફરી શકે અને રહી શકે એ માટેની સુરક્ષિત જગ્યા નક્કી કરવામાં આવે છે એને અભયારણ્ય તરીકે કહેવામાં આવે છે જેમ કે તમને ખબર છે જૂનાગઢમાં આવેલું ગીર અભયારણ્ય છે બરાબર સિંહો માટેનું તો ત્યાં સારી રીતે એ વન્ય પ્રાણીઓ છે સારી રીતે રહી શકે એટલે કે જેશોર છે એ રીછ અભયારણ્ય માટે વખણાય છે રીછ અભયારણ્ય આવેલું છે રીછ છે તે ઉપરાંત નીલ ગાય છે દીપડા છે શાહુડી છે વગેરે છે એ ત્યાં વન્ય પ્રાણીઓ ત્યાં રહે છે બાલારામ અભયારણ્યમાં રીછ અને નીલગાય જેવા નીલગાય છે જોવા મળે છે બરાબર આપણી ભાષામાંથી કે નીલગાય એટલે કે રોજડા જે ખેતરોમાં આમ તેમ ફરતા હોય રોજડા હોય છે રાત્રિ દરમિયાન જે પાક ઊભો હોય એને નુકસાન કરે છે એટલા માટે તે વાળ બાંધી અને ફરતીકો રાખે છે તો આવી જ રીતે તે પોતપોતાની વાત છે રજૂઆત કરે છે હરભજન બોલ્યો ત્યારે હરભજન છે પોતાના સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરે છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે જિલ્લાનો વતની છે તે કે સુરેન્દ્ર જિલ્લાનો વતની છે તો કે કોણ છે તો કે હરભજન છે આમ જિલ્લામાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં શું વખણાય છે તો કે તરણેતરનો મેળો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે તરણેતરનો મેળો છે એ ભારતભરમાં સૌથી વખણાતો છે ભારત ભરત ભરેલી સરસ મજાની છકરીઓ હોય છે અને સરસ મજાના કપડાં પહેરેલા હોય એના અંદર ગૂંથેલા એટલે કે જે છતરીઓ છે એની ફરતી રૂમાલ હોય ડિઝાઇનો હોય છે અને એક અલગ આકર્ષણ ઉભો કરે એવી છતરીઓ હાથમાં હોય છે અને આ બધી જ્ઞાતિના ત્યાં લોકો છે ભેગા મળે છે અને મેળાનું ઉજવણી કરે છે એટલે કે તરણેતર ગામમાં ભરાતો મેળો છે એ ભારતભરમાં તરણેતર મેળા તરીકે ખૂબ જ જાણીતો છે ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓને મેળાને માણતા હોય છે એટલે કે ભરત ભરેલી જે છત્રીઓ છે એ ખૂબ જોવા મળે છે ત્યાં અને ભારતભરમાં તરણેતરનો મેળો છે તરણેતર ગામમાં ભરાય છે તે સુરેન્દ્રનગર જિલ્લાનો જે એક ગામ છે ત્યાં આ ભરાય છે હવે જોઈએ તો કે પંચમહાલ જિલ્લો પંચમહાલ જિલ્લામાંથી દેવેન્દ્ર છે એ પોતે પોતાની વાત રજૂ કરે છે તો કે શું કરે છે કે તે જિલ્લામાં મકાઈનો પાક છે એ સૌથી વધારે લેવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં મકાઈનો પાક છે ખૂબ જ લેવામાં આવે છે આ ઉપરાંત પણ ઘઉં ડાંગર કઠોળ મગફળી અને તમાકુ જેવા પાકો તો છે બરાબર અને તેવા પાકો પણ વધુ લેવામાં આવે છે ત્યારે દીપિકા બોલે છે કે પોરબંદર જિલ્લામાંથી દીપિકા છે પોરબંદર જિલ્લામાંથી આવે છે કે મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણના ઉદ્યોગો ખૂબ જ વિકસ્યા છે પોરબંદરમાં આપણે ખ્યાલ છે કે સિમેન્ટ ઉદ્યોગો છે બરાબર અને રંગ રસાયણના જે ઉદ્યોગો છે કારખાનાઓ છે તેમજ આ બધા કારખાનાઓ છે ત્યાં વધુ પડતા જોવા મળે છે પોરબંદરમાં આવી રીતે છે એ પાઠની જે આખી રજૂઆત છે એ પોતપોતાના જિલ્લાઓના આધારે વ્યક્ત કરે છે અને વિદ્યાર્થી મિત્રો પોતે જે આવેલા છે એ ખેલ મહાકુંભમાં પોતાની વાતને છે એ રજૂઆત કરે છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ છે કે પાઠના આધારે સરસ મજાના જે ગુજરાતના જિલ્લાઓ છે અને જિલ્લાઓના આધારે પોતે પોતાની પાઠમાં રજૂઆત કરે છે તે જ ઉપરાંત આપણો જિલ્લો છે બરાબર આપણો જિલ્લો રાજકોટ જિલ્લો છે બરાબર તેના આધારે પણ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે હવે પછી ફરી તો નહીં મળીએ બરાબર આપણા 25 થી 25 પાઠ છે 1 થી 25 પાઠ સુધીના બરાબર એમાં આપણે બીજા સેમમાં છે 12મા પાઠથી આપણે શરૂઆત કરી તો 25મા પાઠ સુધી આપણો અહીંયા છેલ્લો પાઠ અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો ફરી આશા રાખીએ કે હવે આપણે બધા રૂબરૂ મળીએ અને સારી રીતે ભણીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.